ઘણી વખત વાલીઓ પોતાના બાળકોને રમતા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે આવા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક રમત રમતા એક વર્ષ બાળકી પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી અને બાદમાં પરિવારજનો તેણીને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નીપજ્યું હતું ઘણી વખત વાલીઓ પોતાના બાળકોને રમતા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે આવા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક રમત રમતા એક વર્ષ બાળકી પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી અને બાદમાં પરિવારજનો તેણીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ સુરતના લિંબાઈ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ પત્ની અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા પંદર જાન્યુઆરીના રોજ તેઓની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી આ દરમિયાન તેણીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી ત્યારે એક વર્ષ બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ હતી બાળકીને પાણીના ટબમાં જોઈ માતાએ બૂમાબૂમ કરી હતી જેથી પાડોશી અને સંબંધીઓ ત્યાં આવી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મેરા નામ હૈ ફુલકાના ઇશરત ફુલકાના બેન કોણ લગતે આપ ઓર ક્યા બનાવ બનાયા આપ મેરે પડોશી એ બચ્ચી હે ના उसकी अम्मी उसको स्कूल टाइम दे दी थी खाने के लिए और वो झाड़ू लगाने लगी झाड़ू लगाते लगाते आई कचरा फेंक के तो देखी उसकी बच्ची तब के अंदर गिरी थी तो उसको उठाई और शोर मच और चिल्लाने लगी कि हम लोग आए दौड़कर उसको दवा खाने में ले कर के गए दवा खाने वाले बोले कि इसको ले जाओ सिविल में सिविल वाले सिविल में हम लोग गए एम्बुलेंस आई एम्बुलेंस में हम लोग गए और डॉक्टर ने उसको वहाँ पर देखे बोले ये ऑफ हो गई